નમસ્કાર દર્શક મિત્રો, હું છું તલહા વેલી અને આજે આપણે આવ્યા છીએ રાંદેર સુરતમાં. જેમ કે આપણને ખબર છે કે 2 વર્ષથી કોરોના લોકડાઉનના કારણે રાંદેર રમઝાન બજાર ભરાવતું નહીં હતું, પણ આ વર્ષે રાંદેર રમઝાન બજાર ખૂબ રમઝટથી પાછું ભરાવા લાગ્યું છે. એના માટે આજે આપણે રાંદેર રમઝાન બજારની એક મુલાકાત માટે આવ્યા છીએ અને આપણે વાત કરીશું કે જે અહીંયા આવવાવાળા જે વિઝિટર્સ છે, જે બહાર શહેરથી આવે છે, જે ખાસ રમઝાન બજાર માટે બહારથી લોકો ખાવા માટે પણ આવે છે અહીંયા, તો એ લોકો જોડે આપણે વાત કરીશું અને જાણીશું કે એ લોકોને અહીંયા આવીને કેવું લાગે. આ રાંદેર રમઝાન બજાર ભરાયું છે, પણ તમે જોઈ શકો છો કે અહીંયા કેવી રીતે લોકોની ભીડ ઉમટી છે અને રાંદેર રમઝાન બજારની જે લોકો મજા માણવા માટે આવ્યા છે અને અહીંયા લોકો ફક્ત સુરત શહેરથી નહીં પણ સુરતની બહારથી પણ લોકો આવે છે અને અહીંયાના જે ખાવાની વસ્તુઓ છે, જેમ કે ખાવસા છે, પરાઠા છે અને કુલ્ફી છે, એની મજા માણવા માટે અહીંયા લોકો આવે છે અને એ લોકો પોતાના ફ્રેન્ડ્સ ફેમિલી સાથે આ પોતાનો વીકેન્ડ એન્જોય કરવા માટે અહીંયા આવે છે. સારિકા લખાની છે. તો મેડમ, તમે અહીંયા 2 વર્ષ પછી ફરવા આવ્યા છો, તમને કેવું લાગે છે અહીંયા એન્વાયરમેન્ટ? મને તો બહુ સરસ જ લાગે છે, મને આ મારી ફેવરેટ જગ્યા છે એરિયા. તો તમે અહીંયા શું કુલ્ફી ખાવા માટે આવ્યા છો કે પછી બીજી કઈ વસ્તુઓ ખાવા માટે આવ્યા છો? મેં અહીંયા કુલ્ફી પણ ખાવા આવી છું, પછી મટન પરાઠા, તંદૂરી ચિકન, ચિકન ટિક્કા. હું બહુ શોખીન છું, અમે અને મારા હસબન્ડ, એટલે અમે તો એન્જોય કરવા જ આવ્યા છીએ. એવી તો સર, તમે અહીંયા બહુ દિવસ પછી એટલે તમારી વાઈફનું ખાવાનું છોડીને અહીંયા બહારનું ખાવાનું ખાવા આવ્યા છો, તો તમને કેવું ફીલ થાય છે? એકદમ સરસ ફીલ છે. આ એકદમ અલગ જ આપણને અહીંયાનો જે અત્યારે રમઝાન મહિનાનો જે માહોલ હોય છે તે આપણને એકદમ અલગ ટાઈપનો જ લાગે છે અને આ લાવો એક અલગ તરફનું છે કે લેવો જરૂરી છે. ઘણું સારું લાગ્યું અને અત્યારે જે આપણો કોરોનાનો જે કાળ છે ચાલ્યો ગયો છે અને પાછો આપણે રેગ્યુલર ટાઈમ આવી ગયો, તો બહુ સરસ લાગ્યું છે. જે આપણે સુરતી લાલા છે એ ખાવા પીવાના શોખીન છે, તો આપણને ખાવાનું મળી ગયું તો એકદમ મજા આવી ગઈ. થેન્ક યુ. રમઝાન બજારમાં ફરીએ છીએ તો આપણે ફરતા ફરતા એક લેડીઝ ઉપર મારી નજર ગઈ છે અને એ લેડીઝ કંઈ એક સારી વસ્તુ બનાવે છે, તો એમણે પૂછે કે આ શું બનાવે છે. પોટેટો ઉપરથી એ કંઈ ઇન્વેન્ટ કર્યું છે, તો તમે શું બનાવો છો? ટ્વિસ્ટર પોટેટો. શું છે ટ્વિસ્ટર પોટેટો, એટલે તમને આનો આઈડિયા કેવી રીતે આવ્યો? એકચ્યુઅલી અમે લોકો એક જગ્યા પર ગયા હતા મહાબલેશ્વરમાં, ત્યાં ખાધું હતું તો ટ્રાય કર્યું તો ફાઇન લાગ્યું. એ ટેસ્ટ પરથી ખબર પડી કે ભાઈ કઈ રીતનું છે, તો અમે ટ્રાય કર્યું આ ફેરી રમઝાનમાં. બસ ખાલી શોખના લીધે જ ટ્રાય કર્યું છે, બાકી બીજું કંઈ નહીં. હું ઓલરેડી વકીલ છું, અમારા હસબન્ડ બી સેમસંગમાં છે,
પણ અમારે ખાલી શોખ હતો એવું, બસ ખાલી સેલ કરવાનું. તો નાનેથી કર્યું પણ બધો બહુ રિસ્પોન્સ બહુ વધારે મળ્યો એટલે પછી આજે આજે મોટું કર્યું છે. સારું એવું ચાલે છે, બચ્ચાઓ બહુ શોખથી આવે છે અને નવી વસ્તુ લાગે છે એટલે બધા ટ્રાય કરે છે. મોટાઓ પણ ખાય છે અને નાનાઓ પણ ખાય છે, બધા જ ખાય છે. તો આ એટલે કેટલા ફ્લેવર્સમાં તમે આ પ્રોવાઈડ કરો છો? એમ તો ફ્લેવર્સ બહુ બધા આવે છે પણ ઘરાકી વધારે હોય એટલા બધા નહીં આપી શકું. માયોનીઝ આપું છું, ચીઝ આપું છું, પેરી પેરી આપું છું, તંદૂરી આપું છું અને સાદો આપું છું. અમને બહુ ખુશી થઈ કે અમને રમઝાન બજારમાં એક વુમન જે પોતે પોતાની એક શોપ રન કરે છે અને બાય પ્રોફેશન એક લોયર છે અને તે પોતાની એક શોપ રન કરે છે અને એક ઇન્ડિપેન્ડન્ટ વુમન છે. દર્શક મિત્રો, આજ આપણે આવી ગયા છે મોધન કુલ્ફીના જે ઓનર છે એમની જોડે વાત કરવા માટે. તો સર, આપકા નામ ક્યાં હૈ? મારું નામ ઝુબેર મોધન. તો ઝુબેરભાઈ, જે આપ તમારી કુલ્ફીની દુકાન છે તો રમઝાનમાં બહુ વર્ષોથી છે, અમે નાનપણથી જોતા આવીએ છીએ. તો આ કુલ્ફીની દુકાનમાં એવી તો શું સ્પેશિયાલિટી છે કે તમારી જે કુલ્ફીની દુકાન એ બહુ ચાલે છે અહીંયા? એક તો આ 1965 દુકાન છે, મારા દાદાના જમાએ દુકાન છે અને આ સ્પેશિયલ રાંધેની એક એવી વેરાયટીઝ છે કુલ્ફી કે બધા સુરત સિટીઓમાં બધી બહુ જગ્યા પર કુલ્ફી મળે છે, પણ સ્પેશિયલ અહીંયા શું કામ ખાવા આવે છે? કેમ કે હોમમેડ પ્રોડક્ટ છે પૂરી. પૂરી દૂધથી બને છે, એમાં ક્રીમ મલાઈ એવું બધું આવે છે. એના માટે સ્પેશિયલ રમઝાનમાં લોકો ખાવા આવે છે. અને આપણું શું છે કે 365 દિવસ કુલ્ફી મળે છે આપણી દુકાને, પણ રમઝાનમાં સ્પેશિયલીમાં જેમ કે લીચી લપલપ છે આપણી, આલમંડ કેરેમલ છે આપણી, દર વર્ષે અમે એક નવી નવી આઇટમ બહાર નીકાળીએ કે લોકોને આકર્ષક કરવા માટે કે લોકો આવે દુકાને. આ વર્ષે અમે લોકો 7 વંડર્સ કરી નીકાળ્યું છે. આવું તો કુલ્ફી જેમ કે તમે કહો છો કે લોકો દૂર, મેં જ્યાં સુધી જોયું છે કે દૂર દૂરથી લોકો ખાવા માટે આવે છે. તો આ કુલ્ફી કેમ બાળકો વધારે ખાવા માટે આવે છે કે પછી મોટી ઉંમરના લોકો વધારે ખાવા માટે આવે છે? એમાં શું છે કે અમારી પાસે 2-3 રકમની વેરાયટી છે. બાળકો માટે અમે ચોકો ડાન્સ બનાવીએ છીએ જે બચ્ચાઓને બહુ પસંદ પડે છે બાળકોને. મોટાઓ માટે લીચી છે, આલમંડ કેરેમલ છે, અમારી રાજારાણી છે, આવી બધી પ્રોડક્ટ છે તે લોકો સ્પેશિયલ ખાવા માટે આવે છે. ગામોથી ખાવા માટે આવે છે, કોસંબા છે, અથુરણ છે, નવસારી છે, ત્યાંથી બધા ખાવા આવે છે સ્પેશિયલી. તો દર્શક મિત્રો, આ હતા ઝુબેરભાઈ જે મોધન કુલ્ફીના ઓનર હતા અને આપણે એમની જોડે વાત કરી. તો સર, આપ યહાં પે આયે હૈ અપની ફેમિલી કે સાથ, તો આપકો કૈસા ફીલ હો રહા હૈ? બહોત અચ્છા ફીલ હો રહા હૈ. 2 સાલ કે બાદ પહેલી વાર ઇતના બજાર ખુલા હુઆ હૈ, સારી પબ્લિક આઈ હુઈ હૈ. ખાના તો એઝ યુઝ્યુઅલ બઢિયા હૈ, જિસ તરહ પહેલે ભી હોતા થા ઉસ તરહ સે બઢિયા હૈ. બેઠને કી વ્યવસ્થા ભી અચ્છી હૈ. અભી થોડા સમય 9-10 બજે કા હુઆ હૈ, ઇસલિયે ઇતની ભીડ ભી નહીં હૈ. તો સારી ફેમિલી એન્જોય કર રહી હૈ ખાના એકદમ. સર, જૈસે આપને કહા 2 સાલ કે બાદ આપકો યહાં આને કા મોકા મિલા હૈ, તો 2 સાલ તક જૈસે આપ નહીં આ પા પાએ, તો કે આપને મિસ કિયા યે રમઝાન કે મહિને કો? હા, જરૂર મિસ કિયા હૈ. મેરી ફેમિલી ને ભી બહોત મિસ કિયા હૈ. મેરી સિસ્ટર હૈ વલસાડ સે આયે હૈ. અચ્છા. વો ભી યે એન્જોય કરને કે લિયે. તો 2 સાલ બહોત મિસ કિયા. ઇસ સાલ જૈસે હી ખુલા, જૈસે હી મોકા મિલા, તો પહેલે હી ચલો યહાં કી મુલાકાત લેતે હૈ ઓર ઝાયકા લેતે હૈ યહાં કા. તો અહીંયા એક વિઝિટર છે જે વલસાડથી ખાસ આ રમઝાનના મેળા માટે એની મજા લેવા માટે આવ્યા છે. તો એમને એમની જોડે આપણે વાત કરીએ કે એમને અહીંયા કેવી રીતે ફીલ થાય છે. તો આપકો યહાં પે કૈસા લગ રહા હૈ? આપ યહાં 2 સાલ કે બાદ વાપસ આયે હૈ, આપ વલસાડ સે આયે હૈ, તો આપકો કૈસા ફીલ હો રહા હૈ યહાં પે આકે? મુઝે યહાં પે બહોત અચ્છા લગ રહા હૈ. 2 સાલ કે બાદ ઇતની સારી પબ્લિક મિલી હૈ યહાં પે, લોગ બહોત એન્જોય કર રહે હૈ ઓર એકદમ ફ્રીલી હમ યહાં પે ફિર સકતે હૈ. આઈ એમ એન્જોયિંગ ઇટ. વૈસે આપ યહાં પે કિસ ચીજ કે લિયે આયે? ક્યા ખાયે? ક્યુંકી યહાં પે અક્સર જો ચીજ હૈ લોગ ખાને કે લિયે આયે. બેન, કેવું લાગે છે તમને અહીંયા આવીને કુલ્ફી ખાઈને? કેવું કેવી છે કુલ્ફી અહીંયાની? બહુ સરસ લાગે છે, કંઈક નવો જ અનુભવ થાય છે. હવે તમે તમારી ફેમિલી બધા સાથે આવ્યો છો, આજે તમને કદાચ છૂટ આરામ મળ્યું છે, ખાવાનું ઘરે બનાવવું નથી, એના માટે તમે શું કહેશો કે અહીંયા આવીને કેવું ફીલ થાય કે ફ્રીલી? સારું ફીલ લાગે છે, ફ્રી થઈને તો સારું જ લાગે ને. મેં મોડર્ન કુલ્ફીમાં ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું કુલ્ફી ખાવા માટે અને કુલ્ફી મને બહુ સરસ લાગી આની અને ટેસ્ટમાં પણ બહુ સારું છે. મેં યહાં એમપી સે આયા હું,
और मेरे यहाँ जमाई और बिटिया यहाँ रहती है। रमजान बाज़ार का बहुत नाम सुना था तो घूमने के लिए आए हुए हैं यहाँ 2-3 दिन के लिए। यहाँ का आकर जो है यहाँ का जो माहौल देखा और यहाँ का जो बाज़ार है मार्केट है बहुत उम्दा लगा, बहुत अच्छा लगा, देखने में भी अच्छा लगा, घूमने में भी अच्छा लग रहा है। और आपको यहाँ आगे कैसा, यहाँ पे एनवायरनमेंट कैसा लगा, यहाँ का माहौल कैसा लगा आपको? बहुत वेरी गुड, बहुत अच्छा लगा, बहुत एंजॉय भी हो रहा है और काफ़ी काफ़ी लोगों का रुझान नमाज की तरफ भी है, रोज़ों की तरफ भी है, तो काफ़ी अच्छा लगा, माहौल बहुत अच्छा है। और मुझे ऐसा एहसास होता है कि गंगा जमुना तहजीब जो हमने सुना है अपने मध्य प्रदेश में वो यहाँ पर देखने को मिलती है सूरत जैसे शहर में। फैयाज़ नाम है मेरा, मैं सूरत का रहने वाला हूँ, रामपुरा चढ़ावल में। और ये अभी जो यहाँ पे रांदेर में बाज़ार में आए हुए मेरे कज़िन ससुराल के सब नानी नरोली गांव से आए हैं। यहाँ पे हर बरस की तरह सब गांव के लोग ज़्यादा आते हैं, जैसे भरूच है, अंकलेश्वर है, कोसंबा है, नानी नरोली है, कठोर है, तो सूरत की पब्लिक करते ज़्यादा करके गाँव वाले आते हैं। और यहाँ की जो सब खाने की वेराइटी है, जो पराठे है, सिल्वर है, और यहाँ का जो मतलब के एक रौनक अलग सी लगती है रमज़ान में, हर रमज़ान में वो रौनक देख के एक दिल में खुशी होती है कि यार यहाँ का मज़ा ही कुछ अलग है रांदेर। तो मतलब आप यहाँ पे रमज़ान के लिए स्पेसिफिक रमज़ान रांदेर बाज़ार के लिए आए हैं? जी जी। तो आपने मतलब यहाँ पे क्या खाया, तो कैसा आपको खाना कैसा लगा, यहाँ पे माहौल कैसा लगा? अल्हम्दुलिल्लाह बहुत अच्छा माहौल है यहाँ पे, यहाँ पे सब हिंदू मुसलमान सब साथ है, लेकिन बहुत अच्छा माहौल है। તમારું નામ શું છે? મારું નામ સૈયદ એજાઝ છે। તો એજાઝભાઈ હું અહીંયા જતો હતો અને મેં જોયું કે કંઈ યુનિક તમારી પાસે કંઈ જોવા મળ્યું છે, કંઈ કે મસ્કા બન હતો અને આઈસ્ક્રીમ સેન્ડવિચ, તો આ શું છે? એકચ્યુઅલી કેવું છે કે મેં સુરતમાં એમ કહેવાય કે આપણે મસ્કાબન તો આપણે વેચાતા હતા, પણ સુરતમાં મેં પહેલી વાર 16 વેરાઇટીઝ ઓફ મસ્કાબન મેં સ્ટાર્ટ કર્યા છે। તો મતલબ તમને 16 પ્રકારના મસ્કાબન, અલગ અલગ પ્રકારના મસ્કાબન તમને આપણા સુરતીઝ મસ્કાબન ઉપર મળશે। અને એ દરમિયાન આપણે રમઝાન માસ છે એટલે સ્પેશિયલ રમઝાન માટે મેં એક વિચાર્યું કે આ આઈસ્ક્રીમ સેન્ડવિચમાં આપણે ઇન્વોલ્વ કરીએ અને આપણે આ સુરતની પબ્લિકને આપણે આ ટેસ્ટ કરાવીએ। એટલે આપણે આ અમદાવાદમાં માણેક ચોકમાં મળે જ છે, સુરતમાં કોઈ નથી, તો એ શરૂઆત મેં કરી છે આપણે સુરતી મસ્કાબન દ્વારા। એટલે એવી રીતના છે, કસ્ટમરનું રિવ્યૂ સારું છે, ખાય છે, સારું લાગે છે, તો બસ બીજું શું જોઈએ? બીજું કે મને જોઈને તમને જોઈને એવું લાગે છે તમે એક એજ્યુકેટેડ માણસ લાગો છો। હા, એકચ્યુઅલી હું પ્રોફેશનલ સિંગર છું, બટ આફ્ટર કોરોના આપણને ખબર પડી કે આપણે કંઈક સાઇડ બિઝનેસ હોવો જોઈએ, સાઇડ હસલ હોવો જોઈએ, સો દેટ્સ વાય આઈ જસ્ટ સ્ટાર્ટેડ ધીસ। તો મજા આવે છે, મને બી મજા આવે છે લોકોને ખવડાવવાની, અને હું કંઈક અલગ કરું છું તો લોકોને એ પસંદ આવે છે ને, અને લોકોનું સારું એવું રિસ્પોન્સ આવે છે એટલે તરત પાછા આવે છે, તો બહુ સારું લાગે છે મને। અને મારી પ્રોફેશનલ લાઈફ એ અલગ છે ને આ અલગ છે, મને બંને મર્જ કરીને જીવવાની મજા આવે છે એમ। ઓકે, તો જે તમારું જે છે જે સ્ટાર્ટઅપ છે, તમે ઇન્સ્ટાગ્રામ કે કંઈ એના ઉપર પણ અપલોડ પેજ બનાવ્યું છે, તો અમારે જે વ્યૂઅર્સ જોઈએ છે એમના? જી જી બિલકુલ, સુરતીઝ મસ્કાબન કરીને મારું પેજ છે ઇન્સ્ટાગ્રામ ઉપર, એટલે તમે ત્યાં મને ફોલો કરી શકો છો ને આપણે જેટલા બી અમારા ન્યૂ અપડેટ્સ છે એટલે તમે ત્યાં ઇઝીલી તમે ત્યાં અવેલેબલ હોઈ શકો છો।